કેમ છો મિત્રો, સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મ બાયની બેની લાડકી જે અત્યારે ત્રીજા વીકમાં પણ ધૂમ મચાવી રહી છે. 15 ઓગસ્ટે આ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થઈ અત્યારે 15 દિવસ જેવા થઈ ગયા છે. તો આ 15 દિવસમાં કેટલા રૂપિયાનું કલેક્શન કર્યું છે તેની થોડી વાત કરીશું. તો જો ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આ ફિલ્મ જે સમયે રિલીઝ થઈ ત્યારે સિનેમાઘરોમાં બીજી ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ હતી, જેમાં પહેલાં તો સ્ત્રી 2 જે અત્યારે ખૂબ જ ધૂમ મચાવી રહી છે, અને પછી વેદા અને ખેલ ખેલ મે. એટલે ટૂંકમાં આવી મોટા બજેટની બોલિવૂડની ફિલ્મો આવે એટલે સ્વાભાવિક છે કે ગુજરાતી ફિલ્મની સ્ક્રીન થોડી ઓછી મળે, અને તેમાં પાછું આવી બીજી ગુજરાતી ફિલ્મો પણ રિલીઝ થાય ત્યારે સ્વાભાવિક છે કે વિક્રમ ઠાકોરની ફિલ્મોની સ્ક્રીન થોડી ઓછી થઈ જાય. બસ આ વખતે પણ કંઈક આવું જ થયું છે, જેમાં અંદાજે 22 જેટલા સિનેમાઘરોમાં આ વિક્રમભાઈની ફિલ્મ રિલીઝ થઈ છે, જે કમાણી બાબતમાં તમને નિરાશ કરી શકશે. એટલે કે 1 દિવસથી લઈને 15 દિવસ સુધી આ ફિલ્મે ટોટલ 18 લાખની કમાણી કરી છે, જેમાં ડેલી એવરેજ જોવા જઈએ તો 1-1 લાખ રૂપિયા કમાય છે, જેમાં ખાલી ફિલ્મને રિલીઝ થયા 4થા અને 5મા દિવસે રક્ષાબંધન હોવાથી 2 લાખની કમાણી કરી હતી. ફિલ્મનું બજેટ તો ખબર નથી, પણ આ ફિલ્મ જો 30 લાખથી ઉપર કમાણી કરે તો આ ફિલ્મ માટે ખૂબ સારું કહેવાય. આમ તો ઘણી બધી ફિલ્મો ચાલી રહી છે, તેમ છતાં વિક્રમભાઈની ફિલ્મો આટલું કલેક્શન કરે તે ખૂબ સારું કહેવાય. અને જો આ ફિલ્મ રિલીઝ થઈ છે તો ધૂમ પણ મચાવી રહી છે, એટલે કે પબ્લિક તરફથી ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અત્યારે પણ આ લિસ્ટમાં જણાવ્યા મુજબ એટલા સિનેમાઘરોમાં આ ફિલ્મ ચાલી રહી છે, તો જેને ન જોયું હોય તે આ લિસ્ટ જોઈને ફિલ્મ જોઈ શકે છે. બાકી તમે આ ફિલ્મ જોઈ લીધી હોય તો તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને સાથે તમારા શહેરમાં આ ફિલ્મ રિલીઝ થઈ છે કે નહીં તે પણ જરૂરથી જણાવજો. તો હવે મળીશું આવા એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.